નમસ્કાર મિત્રો, આજે જે પ્રશ્ન પૂછવામાં આવ્યા છે તે તમને મિત્રો આવનારી એક્ઝામમાં ખૂબ જ ઉપયોગી બનશે તેવા પ્રશ્નો પૂછવામાં આવ્યા છે. અને મિત્રો આ પ્રશ્નો એટલે કે આવા પ્રશ્નો તમે જો પ્રશ્ન કરી લેશો તો મિત્રો તમને આવનારી એક્ઝામમાં ખૂબ જ ઉપયોગી બનશે તેવા પ્રશ્નો છે. અને મિત્રો આવા જ પ્રશ્નો કરજો, કારણ કે તમને જે પરીક્ષા આવનારી હશે તેમાં તમને ખૂબ જ સરળતા રહેશે આન્સર દેવામાં. તો મિત્રો ખાસ વિડીયો સંપૂર્ણ જોઈ લીજો, તો ચાલો વિડીયો શરૂ કરીએ. પ્રશ્ન નંબર 21, રસની કુલ સંખ્યા કેટલી છે? મિત્રો ખાસ રસની સંખ્યા પૂછવામાં આવી છે, તો જવાબ આવશે 6. કડવો, ખાટો, ખારો, મીઠો, તીખો અને તુરો. ખાસ યાદ રાખજો રસની કુલ સંખ્યા કેટલી પૂછવામાં આવી છે, તો આવશે જવાબ 6. પ્રશ્ન નંબર 22, કઈ બીમારીમાં મેલેરિયાના કણો ઉત્પન્ન થતા નથી? તો જવાબ આવશે મિત્રો આલ્બિનિઝમ. ખાસ મિત્રો જેમાં મેલેરિયાના કણો ઉત્પન્ન થતા નથી. મિત્રો પ્રશ્ન નંબર 23, શરીરનું સૌથી મોટું અંગ કયું છે? ખાસ મિત્રો મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન, તો જવાબ આવશે મિત્રો ઇન્ટર સિસ્ટિયમ. કુલ અંગો મિત્રો 80 છે. ખાસ આ પ્રશ્ન તમને આવનારી એક્ઝામમાં પૂછાઈ શકે, કારણ કે ખૂબ જ સારો પ્રશ્ન છે. ઘણા ખરા મિત્રોને આ પ્રશ્ન ખબર પણ નહીં હોય. તો ખાસ પ્રશ્ન નંબર 24, ચામડીની નીચે કયું દ્રવ્ય આવેલું છે? મિત્રો ખાસ ચામડીની નીચે કયું દ્રવ્ય આવેલું છે, તો જવાબ આવશે હાઇડ્રો કોલેસ્ટ્રોલ. ખાસ મિત્રો વિટામિન ડી બનાવવામાં ઉપયોગી છે. પ્રશ્ન નંબર 25, ચામડીના રોગના ડૉક્ટરને શું કહે છે? તો જવાબ આવશે ડર્મેટોલોજિસ્ટ કહેવામાં આવે છે ચામડીના રોગના ડૉક્ટરને. પ્રશ્ન નંબર 26, શરીરના જે અંગમાં હાડકા હોતા નથી તેને શું કહે છે? તો જવાબ આવશે કાસ્થી કહેવામાં આવે છે. જે અંગમાં હાડકા ન હોય તેને કાસ્થી કહેવામાં આવે છે, અને જે અંગમાં હાડકા હોય તેને અસ્થિ કહેવામાં આવે છે. મિત્રો ખાસ યાદ રાખજો. પ્રશ્ન નંબર 27, લાંબા અને મોટા હાડકા વચ્ચેથી પોલા હોય છે જેને શું કહે છે? મિત્રો ખાસ વિડીયો સંપૂર્ણ જોવાનું ભૂલતા નહીં, કારણ કે તમને આવનારી એક્ઝામમાં પ્રશ્નોના જવાબ આપવામાં ખૂબ જ સરળતા રહેશે. તો મિત્રો ખાસ આવા પ્રશ્નો તમે કરી લેજો, તો જવાબ આવશે મિત્રો મજ્જા ગુહા. ખાસ યાદ રાખજો. પ્રશ્ન નંબર 28, હાડકાની સામાન્ય વૃદ્ધિ માટે કયું વિટામિન જરૂરી છે? તો જવાબ આવશે વિટામિન ડી હાડકાની વૃદ્ધિ માટે ખૂબ જ ઉપયોગી છે. મિત્રો જો મિત્રો આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોની લાઇક શેર, અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લીજો. જય હિન્દ મિત્રો.